યોજાઈ રહ્યું છે ત્યારે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં સિનિયર સિટીઝન સહિત જાગૃત નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. સરકાર પ્રત્યે તો હાલના સંજોગોમાં હવે જે ચાલી રહ્યું છે, પણ છેલ્લા 25-એક વર્ષથી જે મોદી સરકાર ચાલે છે અને એ વધારે સારી ચાલે છે. કેમ કે જમાલપુરમાં અમે રહેતા હતા અને ધમાલના કારણે અમે ત્યાંથી અમારા ઘર ખાલી કરીને આવેલા છીએ. જે છેલ્લા 25 વર્ષથી મોદી સરકારને આવ્યા પછી કોમી તમ રમખાણ ઓછા થઈ ગયા છે. એ સિવાય એમના વિરુદ્ધમાં જે કંઈ બોલાઈ રહ્યું છે એ એક જાતની અફવાને અનુરૂપ વાતો કરીને બોલવામાં આવે છે. એમણે ક્યારેય કોઈનો એવી રીતે રાખ્યો નથી ભેદભાવ. બધાના માટે એક સરખી યોજના લાવે છે, બધાના માટે એક સરખું કામ થાય છે. કોરોના વખતે વેક્સિન આપી તે બધાના માટે એમણે નાત જાત કોઈ નહોતી જોઈ. પણ ક્યાંક ને ક્યાંક અફવાઓ ઉડતી હોય છે અને તેના કારણે મનુષ્યના માણસના એના પોતાના સ્વભાવમાં ફેર આવતો હોય છે. બીજું, એમણે EWS મકાન આપે છે, ડ્રો કરીને મકાન આપે છે, મેડિકલની સુવિધા જે આપી છે એમાં એમણે કશું જેવું જોયું નથી. મેડિકલમાં 5 લાખ સુધીનો ફી છે. આજે ડૉક્ટરના ત્યાં જઈએ પૈસા ના હોય, એક્સિડન્ટ થાય અને ત્યારે 2 લાખ 5 લાખ ભરવાના હોય છે, એની જગ્યાએ સરકારી હોસ્પિટલમાં જઈએ તો 5 લાખ સુધી આપણા મમ્મી પપ્પા ઉભર લાયક હોય એ લોકોને ફ્રી સેવા મળશે. એ જ વસ્તુને એમણે હવે 10 લાખ કરી છે. એટલે ઘણી બધી સુવિધાઓ આપી છે અને એમને અનુરૂપ જે કંઈ લાગશે તે સુવિધાઓ આપશે. આ અમે BRTS નહોતી જોઈ, મેટ્રો નહોતી જોઈ, એ પણ આ બધું જોવા મળી રહ્યું છે. જે બધું એક સારા દેશની નિશાની છે, સારા સંચાલનની નિશાની છે. એટલે સરકાર પ્રત્યે જે કંઈ અપેક્ષાઓ છે એમાં એ એમની રીતે કામ કરે છે અને એમને જે યોગ્ય લાગે એ પૂરું કરે છે. થેન્ક યુ. આશા બહુ છે. અચ્છા, આખી દુનિયામાં મોદી સાહેબ પ્રખ્યાત થઈ ગયા છે એમના સારા કામના કારણે, પણ છતાંય ક્યાંક ક્યાંક પબ્લિકને સંતોષ નથી પૂરેપૂરો. એટલે પબ્લિકને ઘણી વખત આપણને લાગે કે એમના સારા કામ પર પાણી ફરી વળે. દાખલા તરીકે કોમવાજની વાત આવતી હોય તો આમ વાતો કરે છે કે ભાઈ સનાતન ધર્મ, સનાતન ધર્મ, પણ હિન્દુ મુસ્લિમમાં ક્યારેક એવું પણ વલણ અપનાઈ જાય કે લોકોના મન ખાટા થઈ જાય, એ ના થવું જોઈએ. બાકી વિકાસ તો એમણે બહુ કર્યો છે, ગુજરાતનો વિકાસ બહુ કર્યો, પણ પબ્લિક માટે અને સારામાં સારો વિકાસ કર્યો છે, રોડ રસ્તા પાણી બીજું. પણ છતાંય જે માફિયાકો કે બેફામ માણસો જે કહીએ કે જે ગુંડા જેવા હોય એમના હાથમાં રાજ જતું રહેતું હોય એવું લાગે છે. કારણ કે દલિત અને હિન્દુઓને બહુ માર પડે છે, એમનું તરફ ધ્યાન રાખો. તો મોદી સાહેબને જ કહેવાનું કે પબ્લિકને માટે ને એમાંય દલિત SC ST માટે તમે શું કર્યું અથવા શું કરવા માગો છો એમને પણ તમે સમાવડે બનાવો ને,